साबरकांठा जिल्लाना प्रांतिज रेलवे स्टेशन खाते आवेल शांतिनाथ सोसायटी में वरसादी झापटाए नगरपालिकानी प्री मॉन्सूननी पोल खोली छे, तो मात्र अर्धो इंच वरसादे रहीशोनी ऊंघ हराम करी दीधी छे। प्रांतिज खाते गई रात्रिए पड़ेला वरसादी झापटाए शांतिनाथ सोसायटीना रहीशोनी ऊंघ हराम करी दीधी हती। तो नगरपालिकानी दर वर्षनी जेम आ वर्षे पण प्री मॉन्सूननी कामगीरी उपर सवालो उठ्या छे अने प्री मॉन्सून पासर करेल खर्च उपर पण हाल तो पाणी भरी वर्यु छे। त्यारे शांतिनाथ सोसायटीमां मात्र अर्धो इंच वरसादमां वरसादी पाणी भराता हाल तो रहीशોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તો વરસાદી પાણી છેક દિવાળી સુધી આમ જ ભરાઈ રહે છે અને સોસાયટીના મેઇન રોડ ઉપર આમ પાણી ભરાયેલું રહેતા રહીશોને અવરજવરમાં મુશ્કેલીઓ પડે છે। ત્યારે મચ્છરજન્ય રોગોનો ભય પણ સતાવે છે। તો શાંતિનાથ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય પાલિકા દ્વારા આ રહીશોની સામે આજ દિન સુધી હજુએ જોયું નથી। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા આ રહીશોના વારે આવશે કે કેમ, પછી હોતા હે ચલતા હે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। ત્યારે હાલ તો ચોમાસું આવતા જ શાંતિનાથ સોસાયટીના રહીશોમાં ચિંતાના વધારો થયો છે। સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ। આ શાંતિનાથ સોસાયટીમાં રસ્તો બનાવ્યો એટલે આ થોડો વરસાદ પડ્યો કાલ રાત્રે, તો બી કેટલું પાણી ભરાયું, વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવતો નથી। પહેલાં જે રસ્તો જૂનો હતો એ લેવલમાં હતો, પાણી નીકળી જતું હતું, નવો બનાવ્યો એના પછી બહુ તકલીફ થવા માંડી છે, બધાને આવવા જવામાં તકલીફ પડે, પાણી ભરાઈ રહેતું, આમાં મચ્છર ઉત્પન્ન થાય, અમારા ઘર નજીક થતો રોગચાળો બી પેદા થાય, અમે બધા બીમાર પડીએ। અહીં લોકલ આપણે કોર્પોરેટરને એને વાત કરી, નગરપાલિકામાં એમના જે આરોગ્ય વિભાગ છે એમને બી વાત કરી દીધી, એટલે કે થઈ જશે, કરી દઈશું, કશું હજી થતું નથી આનું। આ 3 જ્યારથી રોડ બન્યો ત્યારથી આ તકલીફ થઈ છે। અહીંયા રહું છું, આ અમારી સોસાયટી આગળથી ઇરિગેશનથી એક્સપેરિમેન્ટલ સુધીનો જે આ રોડ બન્યો છે એમાં અમારી સોસાયટી ઇરિગેશન ને અમારી સોસાયટીની વચ્ચે જે રોડનું લેવલ હોવું જોઈએ એ બનાવ્યું નથી। જે રોડ જ્યારે બનતો હતો ત્યારે પણ અમારા સોસાયટીના કેટલાક રહીશોએ રજૂઆત કરેલી કે ભાઈ લેવલ બનાવજો જેના કારણે પાણી ભરાઈ રહે નહીં, છતાં પણ જે કોન્ટ્રાક્ટર અને એના કામ કરવાવાળા જે માણસો છે એમણે આ રોડની બનાવવામાં કોઈ જેવું પૂરતી ધ્યાન આપ્યું નથી કે ગંભીરતા દાખવી નથી, એના કારણે આ જે પાણી ભરાય છે, પહેલાં જ વરસાદની અંદર આટલું બધું પાણી ભરાયું છે, આવા છેક દિવાળી સુધી આ પાણી ભરાયેલું રહે। છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ બધા દરેક વખતે એમ કહે છે કે હા થઈ જશે પણ કશું થયું નથી। ચોમાસું જ્યારે આવે ત્યારે અમારા આની યાદ રમાયણ રહેશે, આના કારણે ખૂબ મચ્છર પડે છે, રોગચાળો પાટી નકળાઈ દેશ જ છે, પાણીની અંદરથી સ્કૂટર વાહનો અને ચાલતા પણ જવું પડે છે, સોસાયટીના જે મહિલાઓ કે વૃદ્ધ માણસોને મંદિર જવું હોય સ્ટેશન ઉપર તો પણ આ પાણીની અંદર થઈને જ જવું પડશે। એટલે અમારી નમ્ર રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે બીજો વરસાદ આવે પહેલાં આ રોડનું લેવલ થવું જોઈએ, એટલી અમારી માગણી છે, અને સરકાર સુધી અથવા તો નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ સુધી અમારો આ સંદેશ પહોંચાડો માધ્યમ JDSTV મારફતે, એવી અમારી વિનંતી છે। ભાઈ એ તો તમે કેટલાય વર્ષ 2 વખત રોડ થયા પણ રોડના કંઈ ઠેકાણો ના પડ્યા, અને અમારા જેવા ઉંમરલાયક 76-77 વરના ચાલવાનું હોય તો ચાલીએ છીએ, અમારે કંઈ સાધન ના હોય એવું તે તરત સાધન લઈને જઈએ, બધાને તો સાધન આ હોય એટલે જાય, પણ આવી રીતે તકલીફ કોણ ભોગવો, અને જે છે એ બધું શાંતિનાથમાં જ છે, બીજે ક્યાંય નથી, અહીંયા જ છે, મારા શાંતિનાથમાં જ મૂળ બધો પ્રોબ્લેમ હશે, એટલે જે બના જેમ બનાવી મારી આ જે સબ ફરિયાદો એ બધી તમે હલ કરો, અને આવી રોજ ચાલે નહીં કીધું, અને તમારા બાપરો છોકરો હોય નાનો નાનો છોકરો બાપરા સ્કૂલે જાય એ પડી જાય, અને અહીંયા જ સમુદર ભરાય છે અમારે, બીજે ક્યાંય ભરાતો જ નથી, એટલે આ તો બધું તમારે કરવું જ પડે નગરપાલિકાવાળાને।